गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 3 કલસોર ગુજરાતી આપણે જોઈશું. તેમાં પાઠ 1 વાંદરાને વાંચતા ન આવડે. તો ચાલો ગાઈએ ગીતડું. ઉંદર રહે છે દરમાં, માણસ રહેતો ઘરમાં, ચકો ચકી રે માળામાં, બટેર ટેટર જાળામાં, સંભળીનું ઘર ઊંચા ઝાડે, ચામર ચીડિયા લટકે ડાળે, ગાય બકરી રહેતા વાળે, વંદો તો ચૂપચાપ તિરાડે, સિંહ સૂએ છે બોર્ડમાં ને હું તો બાની સોળમાં. અહીંયા એક ગીત આપ્યું છે, તે આપણે જોઈએ. તો ઉંદર રહે છે દરમાં, ઉંદર ક્યાં રહે છે તો દરમાં, માણસ રહેતો ઘરમાં, માણસ ક્યાં રહે છે તો ઘરમાં, ચકો ચકી રે માળામાં, અહીંયા ચકો અને ચકલી છે તે ક્યાં રહે છે તો તે પોતાનો માળો બનાવીને તે માળામાં રહે છે, બટેર ટેટર જાડામાં, અહીંયા બટેર એક પ્રકારનું પક્ષીનું નામ છે તો તે ક્યાં રહે છે તો તે જાડામાં રહે છે, સમડીનું ઘર ઊંચા ઝાડે, સમડીનું ઘર એ ઊંચા ઝાડ પર છે, ચામર ચીડિયા લટકે ડાળે, ચામર ચીડિયા ક્યાં લટકે છે તો તે વૃક્ષની ડાળે લટકે છે, ગાય બકરી રહેતા વાળે, ગાય બકરી ક્યાં રહે છે તો તે વાડમાં રહે છે, વંડો તો ચૂપચાપ ટીરાડે, વંડો શું કરે છે, ચૂપચાપ ટીરાડે એટલે કે ચૂપચાપ અવાજ કરે છે, સિંહ સૂએ છે બોળમાં, તો સિંહ શેમાં સૂએ છે તો તેનું ઘર છે બોળ, તેમાં સૂએ છે, ને હું તો બાની સોળમાં, હું એટલે કે તમે વિદ્યાર્થી મિત્રો, તો ક્યાં રહે છે તો બાની સોળમાં, જુઓ અને કહો, અહીંયા ચિત્ર આપ્યું છે તો ચિત્રમાં શું છે તો એક ઘર આપ્યું છે, ઝાડ આપ્યું છે, પછી એક તળાવ આપ્યું છે તેમ, અને આકાશમાં પક્ષીઓ ઉડતા દેખાય છે અને સિંહ ઘરની સામે ઊભો છે. તો એમાં કેટલાક પ્રશ્ન પૂછેલા છે તે આપણે જોઈએ. તો સુગડીના માળામાં કોણ છે, તેને સુગડીના માળામાં શું તકલીફ પડતી હશે, તો સુગડીના માળામાં કોણ છે તો સુગડીના માળામાં માછલી, ભમરો, મધમાખી, અને તેને શું માળામાં શું તકલીફ પડતી હશે, તે માળો નાનો હોવાથી તેમાં મધમાખી વધારે છે એટલા માટે તે માળામાં આવી જાય તેમ નથી. તો એ તમે ચિત્રમાં જોતા જ હશે કે એક ઝાડ છે તેમાં સુગડીનો માળો લટક્યો છે, તો તેમાં કેટલાક પશુ પંખીઓ છે. સિંહ ક્યાં છે, તે ત્યાં શું કરતો હશે, તો સિંહ તમને ઘરની સામે દેખાય છે ને ચિત્રમાં, તો તે ઘરની સામે શું કરતો હશે, તે પાણી પીવા માટે એમ તેમ જોતો હશે, કાં તો પાણી પીવા માટે આવ્યો હશે. સિંહની બોળમાં કોણ છે, તો સિંહની બોળમાં કોણ છે, ઘરની બાજુમાં સિંહનું ઘર આપ્યું છે, સિંહનું ઘર એટલે કે બોળ, તો કોણ છે સિંહની બોળમાં, તો એક જનાવર દેખાય છે, એક નાનું જનાવર આપણે દેખાય છે સિંહની બોળમાં. હવે જુઓ વાર્તા વાંચો, અહીંયા વાર્તા આપી છે, વાર્તાનું નામ છે વાંદરાભાઈનું ઘર. તો આપણે જોઈએ. એક હતા વાંદરાભાઈ, ખટખટ એનું નામ, એને ઝાડે ઝાડે ફરવું ગમે ને છાપડા ઉપર કૂદવું ગમે, બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે, હુપાહુપ કરતો રહે. અહીં એક વાંદરો આપ્યો છે, તો તેનું નામ શું છે, ખટખટ, અને તે એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદે છે, અને એક છાપરા પરથી ઉપર કૂદી અને બીજા છાપરા પર જાય છે, અને તે બારે માસ એટલે કે ત્રણ ઋતુમાં, શિયાળ, ઉનાળુ અને ચોમાસાની ઋતુમાં પણ તે ઝાડ પર જ ફરતો રહે છે, અને તે એક ઝાડ પરથી બીજા ઝાડ પર હુપાહુપ એટલે કે એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદે છે. શિયાળો શરૂ થયો, ધીમે ધીમે ઠંડી વધવા માંડી, ખટખટને ઠંડી લાગે એટલે એ એક ડાળથી બીજી ડાળે ફરતો જાય, એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જઈને ઠંડી ભગાડતો જાય છે. અહીંયા શિયાળાની ઋતુ આવવાની શરૂઆત થઈ ગઈ છે, તો તેને ઠંડીથી બચવા માટે તે શું કરે છે, તો તે ઠંડીથી બચવા માટે એક ડાળથી બીજી ડાળે ફરતો રહે છે અને એક છાપરા પરથી બીજા છાપરા પર કૂડ્યા કરે છે, અને તે એમ કરીને તે પોતાની ઠંડી ભગાડતો જાય છે. ખટખટે એક ઘર પાસે અચરજ જોયું, થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા, તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા ને ગાલ પર મૂકતા હતા. આહા, મળી ગઈ ઠંડી ભગાડવાની રીત,
ખટખટે કૂટકા માર્યા. તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા, ઝાડ નીચે ઢગલો કર્યો, હુપાહુપ કરી દોસ્તોને બોલાવ્યા. બધા ભેગા મળી ઠંડી ભગાડવા લાગ્યા. અહીંયા શિયાળો આવી ગયો છે અને શિયાળો આવીને ઠંડી ખૂબ પડે છે, અને તેઓ ઠંડી ભગાડવા માટે લાલ અંગારા અને લાલ લાલ થોડા લાકડા ભેગા કરીને અને તેના અંગાળા પડે છે, તો તેના અંગાળા પર તેઓ હાથ મૂકીને પોતાના ગાલ પર લગાવે છે. એમ તેઓ ઠંડી ભગાડવાની રીત અપનાવે છે. અને ખટખટ એટલે કે વાંદરો તે કૂટકા માર્યા કરે છે, અને તે કૂટકા મારીને બધા ખેતરોમાંથી લાલ મરચાં ભેગા કરે છે, અને તે ઝાડ નીચે ઢગલો કરે છે, અને પોતાના મિત્રો દોસ્તોને બોલાવીને તેઓ ઠંડી ભગાડવા બેઠા. ખટખટ કહે, આહા, અહીં ભાગી ઠંડી ભાગી રહી છે. શું કહે છે કે અહીં ઠંડી ભાગી રહી છે. બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા, હા ભાગી રહી છે. શું કહે છે, ઠંડીમાં બરાબર ધ્રુજે છે, ઠંડી બરાબર લાગી છે. તો તે શું કહે છે કે હા ભાગી ગઈ ઠંડી. ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુગડી આ જોઈ રહી હતી. તેણે વિચાર્યું, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા ઠથરે છે, ઠંડીથી બચવા હું તેમને મારા માળામાં બોલાવી શકતી નથી. શું કહે છે, સુગડી, સુગડીનો માળો છે, તે સુગડી એના માળામાંથી વાંદરાભાઈને જોઈ છે અને કહે છે કે વાંદરાભાઈને કેટલી ઠંડી લાગે છે, વાંદરાભાઈ કેટલો ઠઠડે છે, ઠઠડે એટલે કે ધ્રુજે છે ઠંડીથી, તો હું કેમેક એમને મારા માળામાં બોલાવી શકું. ખટખટ એટલે ચટપટ સુગડીને બોલાવી, આવ આવ ચટપટ ટાપવા આવ. શું ખટખટ એટલે વાંદરો સુગડી બેને જોઈ છે અને કહે છે કે આવ આવ અહીંયા ટાપવા આવ. ચટપટ કહે, ના ના સોરી, હો શું કહે છે કે ના ના હું નહીં આવું, સોરી મારાથી નહીં અવાય. ખટખટ, હું તો મારા માળામાં છું, મને મારા આ ઘરમાં જરાય ઠંડી ન લાગે. શું કહે છે કે હું તો મારા માળામાં જ રહીશ, મને જરાય ભાઈ ઠંડી લાગતી નથી. ખટખટ કહે, એવું તે કંઈ હોય, આટલી બધી ઠંડી છે ને. શું કહે છે વાંદરો કે આવું તો કંઈ હોય, આટલી બધી ઠંડી છે અને તમને ઠંડી નથી લાગતી. સુગરી કહે, પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે. હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને, ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી એ બચી શકશે. હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુગડી કહે છે ને, તમે મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી. શું કહે છે સુગડી કે તમે ત્રણ ત્રણ ઋતુમાં બચી શકે, શિયાળામાં ઠંડીથી બચી શકાય, ઉનાળામાં ગરમીથી બચી શકાય અને ચોમાસામાં વરસાદથી બચી શકાય. આમ તમે પણ તમારું ઘર બનાવી લો. ખટખટને કહ્યું, ખટખટને થયું, આ નાનકડી સુગડી મને સલાહ આપવા નીકળે છે. શું કહે છે કે આ નાનકડી સુગડી મારી કરતાં નાની સુગડી તે મને સલાહ આપવા નીકળે છે. થોડી વાર પછી બધા સાથે હુપાહુપ પર એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા અને ગાવા લાગ્યા. ડાળે ડાળે કૂદીએ છીએ, જાડે જાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપાહુપ હુપ હુપ હુપાહુપ હુપ. શું કહે છે કે અમે થોડી વાર પછી બધા જ વાંદરા હુપાહુપ કરવા લાગ્યા અને તેઓ એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદવા લાગ્યા અને કહે છે કે ડાળે ડાળે કૂદીએ છીએ. શું કહે છે કે વૃક્ષની ડાળ પર અમે કૂદીએ છીએ અને ઠંડીની ક્યાં ડરીએ છીએ, અમે વૃક્ષની ઝાડ પર કૂદીને ઠંડીથી બચી શકીએ છીએ. પછી આવ્યો ઉનાળો, આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી. ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેબઝેબ સૌ પોતપોતાની પૂંછડીઓની પવન નાખવા લાગ્યા. અહીંયા શિયાળા પછી આવે છે કઈ ઋતુ, તો ઉનાળો આવે છે, તો ઉનાળોમાં ખૂબ ગરમી લાગે છે અને તાપ લાગે છે. તો અહીંયા ખટખટ એટલે વાંદરો એના દોસ્તો સાથે પરસેવી રેબઝેબ થઈ જાય છે અને કહે છે કે સૌ પોતાની પૂંછડીઓને પવન નાખવા લાગ્યા. બધા વાંદરા પોતાની પૂંછડીથી પવન નાખવા લાગ્યા. સુગડીબાએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી, ખટખટ એ ખટખટ તારે ઘેર નથી બનાવવું. શું કહે છે સુગડી એના માળામાંથી બૂમ પાડીને કે ખટખટ તારે ઘર નથી બનાવવું, તું ઘર બનાવે તો ત્રણ ત્રણ ઋતુઓથી તું બચી શકે છે. ખટખટ તો ગીત ગાતો ગાતો બીજી ડાળે ઠેકડો મારી ગયો. શું ખટખટ એક ડાળ પરથી બીજી ડાળે ઠેકડો મારવા લાગ્યો. કહે છે કે ઝાડને છાંયે રહીએ છીએ, પૂંછડીથી પવન નાખીએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ. શું કહે છે હુપ હુપાહુપ હુપ હુપ હુપાહુપ હુપ. શું કહે છે કે ઝાડની છાંયે રહીએ છીએ એટલે કે ઝાડ નીચે અમે રહીએ છીએ, અમે પૂંછડીથી પવન નાખીએ છીએ, અમે ગરમીથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપાહુપ હુપ. ચટપટ સુગડી તો પોતાના માળામાં ઝૂલતી રહીને ખટખટ વાંદરાની ચિંતા કરતી હતી.
સુગડી પોતાના માળામાં રહીને પણ તે વાંદરાની ચિંતા કરતી હતી ખટખટની. ચોમાસું આવ્યું, આકાશમાંથી વાદળ તૂટી પડ્યો. કડક ધૂમ, ગડક ધૂમ, વીજળીના કડાકા ભડાકાને વાદળોનો ગડગડાટ, બધા ઝાડ પાણીથી તરભોળ, બધે જ જળ બંબાકાર જળ બંબાકાર. ખટખટને તો તેના દોસ્તો ભીજાઈ ગયા. માથે મોઢે પીઠે પૂછડે પાણી ઠંડી ખૂબ લાગી. અહીંયા છે ચોમાસુની ઋતુ આવી, તો ચોમાસામાં શું થાય, વરસાદ પડે છે. તો અહીંયા ચોમાસું આવ્યું, આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો, તો વીજળીના કડાકા અને ભડાકા વાદળમાં થવા લાગ્યા અને વાદળોનો ગડગડાટ આવવા લાગ્યો અને તેઓ બધા ઝાડ પાણીથી તરબોળ, એટલે કે વરસાદ પડવાથી પાણી ઝાડ પર પાણી પડવાથી તેઓ તરબોળ એટલે કે ભીંજાઈ જાય છે. બધે જ જળ બંબાકાર જળ બંબાકાર. ખટખટને તેના દોસ્તો ભીંજાઈ ગયા. અહીંયા ખટખટ એટલે કે વાંદરો અને તેના મિત્રો ભીંજાઈ જાય છે એટલે કે પીલાઈ જાય છે. માથે મોઢે અને પૂછે બી પાણી જ પાણી થઈ જાય છે અને તેઓ પાણીમાં પીલાવાથી તેઓને ઠંડી ખૂબ લાગી. માળામાંથી સુગ્રી ફરર કરતી આવી. તેણે જોયું કે બધા વાંદરા તેમની પૂંછડી ઊંચી કરી મીનાળા જેવું બનાવીને બેઠા હતા અને ગાટા હતા. સુગડી શું જોઈ છે, એના માળામાંથી બધા વાંદરાને ઠંડી લાગતી હોવાથી તેઓ ઝાડ નીચે ટાપણું કરે છે અને તે બધા વાંદરા પોતાની પૂંછડીનો મીનારો બનાવીને તેઓ ત્યાં તાપે છે. પૂંછ મીનારમાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ. શું કહે છે કે પૂંછ મીનારમાં રહીએ છીએ અને પાણીમાં પલળીએ છીએ, વરસાદથી અમે ક્યાં ડરીએ છીએ. હૂપ હૂપા હૂપ 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 હૂપા હૂપ હૂપ. પછી ત્યાંથી હૂપાહૂપ કરતાં ભાગી ગયા. વાંદરાઓએ ઘર ન બનાવ્યું, તે જ ન બનાવ્યું, તે ચટપટ સુગડીબાઈએ ચિંતા છોડી દીધી. અહીંયા છે સુગડીબાઈને તને ત્રણ ઋતુમાં કહે છે કે વાંદરાભાઈ તમે ઘર બનાવો, ખટખટ તું ઘર બનાવ, તું ઘર બનાવશે તો તું ત્રણ ઋતુઓથી બચી શકશે. પણ વાંદરાભાઈ તેની વાત માનતા નથી, તો પણ સુગડીએ બી એની ચિંતા છોડી દીધી. હવે જુઓ અહીંયા વાર્તા પૂર્ણ થાય છે અને હવે જોઈએ અહીંયા પ્રશ્ન 5, પ્રવૃત્તિ 5, વાતચીત જોઈએ. કેટલાક પ્રશ્નો આપેલા છે. વાંદરાઓએ શું કર્યું ત્યારે તેમને સૌથી વધુ મજા પડી, તો શું કર્યું વાંદરાઓએ જોઈએ. તો જ્યારે પૂંછડીના મીનાળા કરી વરસાદથી પલળવાની રક્ષણ મેળવ્યું અને આખા ખેતરમાંથી મરચા શોધીને ટાપણું કર્યું, તો શું કરે તો મજા આવે છે વાંદરાભાઈને. પૂંછડીના મીનાળા કરી વરસાદથી બચવા માટે પલળવાનું રક્ષણ મેળવ્યું અને આખા ખેતરમાંથી મરચા શોધીને ટાપણું કર્યું. નંબર 2, વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય તો તમે શું કરો, શું કરીએ આપણે, ઝાડના છાયામાં ઊભા રહીએ બરાબર ને. તો વરસાદ આવતો હોય ત્યારે તમે ઝાડના છાયામાં ઊભા રહો છો. નંબર 3, કોઈ કારણસર 2-3 મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે તમને શી તકલીફ પડે, શી મજા પડે. તો શું તકલીફ પડે કે શિયાળામાં ઠંડી લાગે, ઉનાળામાં ગરમી લાગે અને ચોમાસામાં વરસાદ લાગે બરાબર ને. તમારું ઘર નહીં હોય તો આપણે 3-3 ઋતુમાં તો શિયાળામાં ઠંડી સહન કરવી પડે, ઉનાળામાં ગરમી સહન કરવી પડે અને ચોમાસામાં વરસાદ સહન કરવો પડે છે. નંબર 4, વાંદરાઓએ શું કર્યું તે તમને ગમ્યું, આપણે તેમને શું ઉપાય બતાવીશું. શું કર્યું વાંદરાઓએ, તો ઘર બાંધવાનું કહ્યું સુગડી બેને. સુગડી કેવી રીતે ઘર બનાવતી હતી, તો સુગડી કેવી રીતે ઘર બનાવતી હતી, તો સુગડી તળખલા લાવીને ઘર બનાવતી હતી. વાંદરાઓએ મરચાનું ટાપડું કેમ કર્યું હતું, તો ઠંડીથી બચવા માટે મરચાનું ટાપડું કર્યું હતું. મરચાનું ટાપડું કરીએ તો શું થાય, તો આખા શરીરમાં બળતરા થાય, મરચા તીખા આવે ને એટલા માટે. વાર્તા વાંચો અને કહો, નીચે આપેલા પ્રશ્ન પૂછો, વિદ્યાર્થીઓ ચોપડીમાં જોઈ જવાબ આપશે. વાંદરાનું નામ શું હતું, તો શું હતું વાંદરાનું નામ, ખટખટ. વાંદરાની ચિંતા કોણ કરતું હતું, તો સુગડીબેન. સુગડીબેનનું નામ શું છે, ચટપટ. તો ચટપટ અથવા તો સુગડીબેન ચિંતા કરતી હશે. ઘર વગર વાંદરાઓએ કઈ કઈ મુશ્કેલી પડી, તો ઘર વગર વાંદરાને કઈ મુશ્કેલી પડી, તો શિયાળામાં ઠંડી, ઉનાળામાં તડકો અને ચોમાસામાં વરસાદની મુશ્કેલી પડી. ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું, તો ઠંડીથી બચવા વાંદરાઓએ મરચાનું ટાપણું કર્યું.
આ નાનકડી સુગડી મને સલાહ આપવા નીકળી, એવું આંદ્રાએ કેમ કહ્યું હશે? આ સુગડી નાની છે અને મને સલાહ આપવા નીકળી છે, એમ કહ્યું વાંદરાભાઈએ. વાંદરાઓ એ વારંવાર શું બોલતા હતા વાંદરાઓ વારંવાર હૂપ હૂપા હૂપ હૂપ. સુગડીની સલાહ સાચી હતી કે ખોટી? કેમ તો હા, સુગડીની સલાહ સાચી હતી. કારણ કે તું ઘર બનાવે તો ઉનાળામાં ઠંડીથી બચી શકે, ઉનાળામાં ગરમીથી બચી શકે અને ચોમાસામાં વરસાદથી તું બચી શકે, એટલા માટે તે ઘર બનાવવાનું કીધું. સુગડીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી? કારણ કે વાંદરાભાઈ સુધરતા જ ન હતા. સુગડીબેને કેટલી વાર કીધું તો પણ તે પોતાનું ઘર બાંધી શકતો નથી. નીચેનામાંથી કોણ કોણ પોતાનું ઘર બનાવે તે સાચાનું નિશાની કરો. તો અહીંયા બિલાડી પોતાનું ઘર ન બનાવે. ચકલી પોતાનું ઘર બનાવે તો ચકલી પર સાચાનું નિશાન કરવાનું છે. પછી કબૂતર, તો કબૂતર પોતાનું ઘર બનાવે છે તો સાચાનું નિશાન કરો. અને કૂતરો પોતાનું ઘર ન બનાવે. ગાય પણ પોતાનું ઘર ન બનાવે. પ્રવૃત્તિ 7, અભિનય. તમે વાંદરાભાઈ છો, ઠંડી ગરમી વરસાદથી બચવા શું કરશો? શું કરશે? પોતાનું ઘર બનાવશે ને. પછી તમે સુગડી છો, વાંદરાને શું કહેશો? હા, વાંદરાને શું કહેશો? પોતાનું ઘર બનાવવાનું. પ્રવૃત્તિ 8, છૂટી ગયેલા શબ્દ શોધો. વાર્તામાં જોયું વાક્ય ફરી લખો. જોડી કાર્ય. તો વિદ્યાર્થીઓએ જોડીમાં બેસાડી વાર્તામાંથી નીચેના વાક્યો શોધવા કહો. તેઓએ વાર્તાના વાક્યને અને નીચેના વાક્યને સરખાવવા કહો. આપેલા વાક્યમાં કયા શબ્દ છૂટી ગયા છે તે શોધવા કહો. ત્યારબાદ વાર્તામાં જોઈ ઉદાહરણ મુજબ શબ્દ વચ્ચે યોગ્ય જગ્યા છોડી વાક્ય ફરીથી લખવા અને શોધેલા વાક્ય શબ્દ નીચે લીટી કરવા કહો. અહીંયા એક ઉદાહરણ આપેલું છે તો જોઈએ. અહીં આખું વાક્ય આપેલું છે પણ વાક્ય વચ્ચે કોઈ જગ્યા નથી, કોઈ અલ્પવિરામ નથી કે કોઈ ચિહ્ન નથી. સાથે જ આખું વાક્ય લખેલું છે તો આપણે વાક્યને છૂટું પાડવાનું છે. બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે. તો અહીંયા બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે તે વાક્ય આખું સાથે જ લખ્યું છે અહીંયા. તો આપણે તે વાક્યને અલગ પાડવાનું છે. તો બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે, અહીંયા ઝાડ શબ્દ નીચે લીટી દોરવાની છે. તેમ બીજા અહીંયા શબ્દ આપેલા છે તે આપણે લખવાનું છે. ખટખટે ઘર પાસે અચરજ જોયું. તો શું જોયું? ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા છે? તો બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે. થથરે છે શબ્દ આપણે એની અંદર ઉમેરવાનો છે. ઉનાળામાં ગરમી લાગશે ને ચોમાસામાં બચી શકાશે. શું કહે છે? કે ઉનાળામાં ગરમી ઓછી લાગશે. અહીં ઓછી શબ્દ એ આપણે આ વાક્યની અંદર ઉમેરવાનો રહેશે. અને ચોમાસામાં વરસાદથી બચી શકાશે. ખટખટ એ તારે નથી બનાવવું. અહીંયા કયો શબ્દ આવે બાકી રહી ગયો છે? તો ખટખટ એ ખટખટ તારે ઘર શબ્દ અહીંયા ઉમેરવાનો છે અંદર વાક્યમાં. તો તારે નથી બનાવવું. ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું. વાંદરાઓએ બનાવ્યું તે જ બનાવ્યું. શું કહે છે? વાંદરાઓએ અહીંયા ઘર શબ્દ ઉમેરવાનો છે અંદર. તો ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું. ચાલો ગાઈએ ગીટર ઉંદર રહે છે દરના, જેમ આપણે આગળ જોઈ ગયા તેમ. ખાલી જગ્યા પૂરો અને મોટેથી વાંચો. માણસોને તાપતા જોઈ ખટખટ ખાલી જગ્યા લાગે. શું લાગે? ખટખટને બે શબ્દ આપેલા છે કૌંસમાં, નવાઈ કે નવરાશ. તો શું લાગી? ખટખટને નવાઈ. ખાલી જગ્યામાં લખવાનું છે નવાઈ. માણસોને તાપતા જોઈ ખટખટને નવાઈ લાગી. નંબર 2, માણસો ખાલી જગ્યાથી તાપતા હતા અને વાંદરાઓએ ટાપણું કરવા ખાલી જગ્યા ભેગા કર્યા. તો વાંદરાએ શેનાથી તાપતા હતા? તો લાકડા. માણસો શેનાથી તાપતા હતા? તો લાલ લાકડા. અને વાંદરાઓ શેનાથી તાપતા હતા? તો લાલ મરચા. નંબર 3, ખટખટે હુપાહુપ કરી પોતાના ખાલી જગ્યાને બોલાવ્યા. કોને બોલાવ્યા? મિત્રો કે વાંદરાઓ? એને શું આવશે? કોને બોલાવ્યા? મિત્રોને. તો અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે મિત્રો. નંબર 4, ઉનાળામાં ખટખટને ખૂબ ખાલી જગ્યા થતો. રેબઝેપ કે પરસેવો? શું થતો ઉનાળામાં ખટખટને પરસેવો?
નંબર 5, આખરે ઠાકીને સુગરીએ વાંદરાઓની ખાલી કરવાની છોડી દીધી. કદર કે ફિકર, તો શું કરવાની છોડી દીધી? ફિકર એટલે ચિંતા, તો શું કરવાની છોડી દીધી? ફિકર. પ્રવૃત્તિ 10, બમાંથી સરખા અર્થવાળું વાક્ય શોધી તેનો ક્રમ ખાનામાં લખો. અહીંયા અ અને બ આપેલું છે, તો આમાં શું આપેલું છે? બધા ધ્રુજતા ધ્રુજતા બોલતા હટાઈએ બમાંથી આપણે શોધીને લખવાનું છે, તો કયું આવશે? બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા, તો શું આવશે? શોધીએ. તેઓ ઠંડીથી ઠઠઠા ઠઠઠા વાટો કરતા હતા. નંબર 2, અચાનક વરસાદ તૂટી પડ્યો તો આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું. આકાશમાંથી આગ વરસી રહી છે, તો ઘ ખૂબ તાપ લાગે છે, તો શું લખવાનું? ઘ ખૂબ તાપ લાગે છે. 12 માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરે, તો શું ફરે? આખું વર્ષ તેઓ ફર્યા જ કરે. વાંદરાઓએ પૂંછડીઓનો મિનારો બનાવ્યો, તો તેમણે ઊંચો મિનાર જેવો આકાર કર્યો. એ પ્રવૃત્તિ 11, જૂથમાં ચર્ચો આ વાર્તાનો પ્રાર્થના સભામાં ભજવો. વિદ્યાર્થીઓએ જૂથમાં બેસાડી જો તેઓ વાંદરા કે સુગરી બને તો શું કરશો? તેનો અભિનય કેવી રીતે કરશો? ક્યાં કૂટકા મારશો? જે પ્રશ્ન પૂછતા રહો. જરૂર પડે કોને શું બોલવું અને માર્ગદર્શન આપો. આ વાર્તા તેઓ શાળાના બધા વિદ્યાર્થીઓ સમક્ષ ભજવી શકે તેવો આયોજન કરો. આ જે વાર્તા છે તે તમે તમારા પ્રાર્થના ખંડમાં પણ રજૂ કરો, અને તે પ્રાર્થના ખંડમાં રજૂ કરીને વિદ્યાર્થીને પ્રશ્ન પૂછો. હવે આવતીકાલે આપણે જોઈશું. આજે અત્યારે કરાયું તે તમારે ચોપડીમાં પૂરી લેવું અને નોટબુકમાં લખી લેવું.